તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ સ્કવાડ દ્વારા બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં ચેકિંગ કરવામાં આવ્યું, જેમાં 15 દુકાનદારો પાસેથી 11,600 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો. સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લા કલેક્ટર વિશાલ ગુપ્તા તેમજ જિલ્લા વિકાસ અધિકારી લલિત નારાયણ સિંઘ સાધુની અધ્યક્ષતામાં બોટાદ જિલ્લામાં તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુષાંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. તમાકુ વિરોધી કાયદો સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ કોટપા 2003નું સઘન અમલીકરણ થાય તે હેતુથી ટાસ્ક ફોર્સ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવાની કામગીરી આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર જે એસ કનેરિયાના માર્ગદર્શને એપિડેમિકલ મેડિકલ ઓફિસર ડૉક્ટર આર ચૌહાણની મોનિટરિંગ નીચે તાલુકા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી, જેમાં રાણપુરના મુખ્ય બજારમાં ચેકિંગ કરવામાં આવી હતી, જેમાં તમાકુની બનાવટ વેચતા નાના મોટા વેપારીઓ પાસેથી પાન ગલ્લા પાર્લર વગેરે જગ્યાએ આકસ્મિક ચેકિંગ કરવામાં આવતા 15 જેટલા દુકાનધારકો પાસેથી 11,600 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો, જેમાં વેપારીઓ દ્વારા તમાકુથી કેન્સર થાય છે અને 18 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિ તમાકુનું વેચાણ કરે એ દંડનીય છે અને સિગારેટ તથા બીડીના છૂટક વેચાણ પ્રતિબંધ છે એવું લખાણ સાથે નિર્દિષ્ટ આરોગ્ય વિષયક ચેતવણી વિના સિગારેટ અને તમાકુની અન્ય બનાવટ વેચાણ કરવા પર પ્રતિબંધ. બીડી બિસ્ટોલ સિગારેટ પેકેટ ઉપર 85% ભાગમાં તમાકુ જીવલેણ છે. તમાકુના સેવનથી કેન્સર થાય તેવું સચિત્ર ચેતવણી જેવી બાબતો સાથે પાકા બિલ વગરની પરદેશી બનાવટની ઇમ્પોર્ટ સિગારેટનું બિન અધિકૃત રીતે વેચાણ અને ઈ સિગારેટ પ્રતિબંધ જેવી બાબતો આવરી લેવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી કનોરિયા સાહેબ તેમજ જિલ્લા કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબની સૂચનાથી આપણે દરેક તાલુકામાં આપણે આવી રીતે તમાકુની જે આખો જે કલમ છે કોટપા એક્ટ એના આપણે સખ્ત પાલન માટે આપણે રેડનું આયોજન કરતા હોઈએ. એમાં જે આજરોજ આપણે રાણપુર મુકામે જે રેડનું આયોજન કર્યું એમાં આપણે ખાસ તો પોલીસ વિભાગના PI સ્થાનિક કક્ષાએ અને તાલુકામાં મામલતદાર સાહેબ શ્રી રાણા સાહેબ તેમજ ST વિભાગ, ફૂડ વિભાગ અને આરોગ્ય વિભાગ આની જે 5 વિભાગની સંયુક્ત ઉપક્રમે અમે આજે જે રેન્ડનું આયોજન કરે એમાં ખાસ તો 15 જેટલી દુકાનોને આવરી અને 11,600 જેવો આપણે દંડ વસૂલાત કરેલ હતો. અને ખાસ આનો હેતુ એ હતો કે લોકોમાં તમાકુ નિયંત્રણ જે અધિનિયમ જે 2003 જે છે કોટપા એક્ટ એની ખાસ લોકોમાં જાગૃતિ આવે અને ખાસ લોકો જે કાયદાનું પાલન કરી અને તમાકુનું જે વેચાણ છે એ કરે અને ખાસ નિયમોનું પાલન થાય એ જ આજનો ખાસ અમારે આશ્રય હતો.